समाचार में आगळ वात करिए तो विनय शाहना 260 करोड़ कौभाड़ मामले वीटीवी पास विनय शाहनी गर्लफ्रेंड चंदा थापा की एक्सक्लूसिव माहिती है। विनय शाहनी गर्लफ्रेंड चंदा थापा अनाथ से। चंदा थापा नु पालन पोषण अने मोटी एक एनजीओए करी छे। विनय चंदा साथे लग्न करी नेपाळ मां स्थायी थवानो प्लान हतो। वीटीवी साथे नेपाळना रेवेन्यू अधिकारीए बातचीत करी हती अने आ समग्र विगत बहार आवी हती। रेवेन्यू अधिकारीए जणाव्यु हतुं के विनय दंड भरीने पण मुक्त थई शके छे। नेपाळना कायदा प्रमाणे 1 करोड़ विनयने दंड थई शके छे। विनय दंड न भरे तो 3 वर्षनी सजा थई शके छे। तो आज मुद्दे संवाददाता अनिता पटनी फोन लाइन पर। जी अनिता, विनय शाह ने लेने जो 260 करोड़ कौभांड नो जो मामलो छे, ते विनय शाह नी गर्लफ्रेंड चंदा थापा नी एक्सक्लूसिव माहिती आवी छे, शुं छे आखरी आ माहिती? ખાસ તો જે પ્રકારે વીટીવી પાસે જે ચંદા થાપાની જે માહિતી આવી છે એમાં ચંદા થાપા પોતે અનાજ છે અને એનજીઓ દ્વારા તેમને મોટી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે અને ચંદા થાપાના લગ્ન નેપાળમાં કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો ચંદા થાપા પોતે મૂળ નેપાળની છે અને દિલ્હીમાં સ્પાનો ધંધો કરી રહી હતી। એ દરમિયાન સ્પાની અંદર જે વિનય શાહ સાથે તેનો પરિચય થયો હતો, કારણ કે વિનય શાહ પોતાના જે કંપનીના કામકાજથી અનેક વખત દિલ્હી ગયો હતો અને તે સ્પાનો શોખીન હોવાથી તેની અને ચંદા થાપાની મુલાકાત લઈ હતી। ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ જોડાતા વિનય શાહે ચંદાને પોતાની પત્ની બનાવીને નાચી જવાનું આ કાંડ કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, સાથે નેપાળમાં વિનય શાહ કોઈ પણ સમયે જે દંડ છે તે ભરીને પરત આવી શકે છે। ગુજરાત અને સીઆઈડીની ક્રાઇમની ટીમ જે બીજી એક ટીમ જે ત્યાં હજુ પણ હાજર છે તે ક્યારેય પણ તેની કસ્ટડી મળીને તેને ગુજરાત લાવી શકે છે। પરંતુ હાલ તો સમગ્ર મામલે નેપાળના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા વિનય શાહની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે અને તેની રહી છે। બિલકુલ અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વીટીવી સાથે નેપાળના રેવન્યુ અધિકારીએ વાતચીત કરી હતી। વિનય દંડ ભરીને પણ મુક્ત થઈ શકે છે તેવું રેવન્યુ વિભાગના અધિકારીએ કહ્યું। નેપાળના કાયદા પ્રમાણે વિનય પર 1 કરોડનો દંડ રખાયો છે। વિનય દંડ ન ભરે તો 3 વર્ષની